नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय गुजराती गद्य सेल्वी पंकजम साहित्य प्रकार छे नवलिका। विद्यार्थी मित्रों, नवलिका एटले शू? तो नवलिका एटले एक टूंकी काल्पनिक वार्ता। विद्यार्थी मित्रों, आज आपणे एक एवीज एक नानी टूंकी काल्पनिक वार्ता एक नवलिका भणवा जई रह्या छे सेल्वी पंकजम। विद्यार्थी मित्रों, सेल्वीनो अर्थ शू थाय छे? सेल्वी एटले कुमारी अने पंकजम, पंकज आम तो अहीं आगळ एक नाम छे, एक स्त्रीनुं नाम छे पंकजम, परंतु पंकज एटले शूँ? तो पंकज एटले कमळ, जे कादवमां उगे छे ए कमळनी वात छे। कादवमां हमेशा जे कमळ खीलतुं होय आपणे एनुं आकर्षक खूब सरस लागे, परंतु एनું જન્મસ્થાન એ ક્યાં? તો કહેવાય કે કાદવમાં, અને કાદવ હંમેશા કમળમાં ખીલે। તો આ જ રીતે આપણે જોઈતા હોઈશું અવારનવારના અમુક પ્રસંગોમાં, અમુક એવી ઘટનાઓમાં કે ક્યાંક આપણે કલ્પના ન કરી હોય એવી જગ્યાએથી પણ એક સારી વસ્તુ મળી જાય છે। જો ઉકરડામાંથી સોનું મળી જાય તો આપણે કહીએ કે ધન ઘડી ધન ભાગ। તો બસ આવી જ એક પ્રસંગ વ્યક્તિ મળી ગઈ છે। આપણે જો આમ શહેર અને ગામડાની વાત કરીએ તો શહેરના લોકોનું જીવનશૈલી અલગ હોય છે, તેમની માનસિકતા અલગ હોય છે, ગ્રામ્યના લોકો અલગ હોય છે, પરંતુ જે શહેરનો ભપકો હોય, ખોટું આકર્ષણ હોય, ખોટી ફોર્માલિટી હોય, આ બધું ગામડામાં જોવા મળતું નથી। શહેરમાં જોઈશું તો પ્લાસ્ટિકના ફૂલોના મોટા મોટા ગુલદસ્તા હશે, પરંતુ એમાં સુગંધ નહીં હોય। જ્યારે ગામડામાં ક્યાંક ને ક્યાંક સાચા ફૂલો જોવા મળશે અને એની મહેક જોવા મળશે। તો બસ આવો જ એક પ્રસંગની વાત કરવા જઈ રહ્યા છીએ આજે આપણે, સેલ્વી પંકજમ। તો આ નવલિકાના રચયિતા છે ઇવાડેવ। ઇવાડેવ આ ઉપનામ ધરાવતા લેખક પ્રફુલ્લ નંદ શંકર દવે એમનું મૂળ નામ છે। પ્રફુલ્લ નંદ શંકર દવે એટલે ઇવાડેવનો જન્મ તારીખ 5 માર્ચ 1931 રોજ વડોદરામાં તેમનો જન્મ થયો હતો। તેઓ વાર્તાકાર, નવલકથાકાર તરીકે ખૂબ જાણીતા છે। આગંતુક, તરંગિણીનું સ્વપ્ન, તહમતદાર વગેરે એમની ટૂંકી વાર્તાનો સંગ્રહ છે। તેમણે ઈસુના ચરણે નામની લઘુ નવલ પણ આપી છે આપણાને। પરંપરા કે પ્રયોગ એવું કશું નામ પાડ્યા વિના એમણે પોતાની સર્જકતાનો વિચારેલી અને આકર્ષક ચરિત્ર ચિત્રણ, સુરેખ વર્તનકળા અને સંવેદનને સહજ રીતે ભાષારૂપ આપવાની અનેક રીતે એમણે સાહિત્યને વિશેષ ગણાવી શકાય છે। આ ઇવાડેવ એટલે પ્રફુલ્લ નંદ શંકર જે દવે હતા એમને આપણાને ગુજરાતી સાહિત્યમાં ઘણું બધું આપ્યું છે। આપણે જો વાત કરવા જઈએ તો સમય ખૂટે, પરંતુ આજે આપણે એમની એક નવલિકા ભણવા જઈ રહ્યા છીએ, સેલ્વી પંકજમ। અને આ પ્રફુલ્લ નંદ શંકર દવેનું નિધન 27 સપ્ટેમ્બર 2009 રોજ થયું છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ સેલ્વી પંકજમનો। પંકજ અહીંયા આગળ એક નામ તરીકે છે, પરંતુ પંકજનો સાચો અર્થ શું છે? પંકજ એટલે કમળ, જે પંખમાં જન્મે છે એને કહેવાય પંકજ। એટલે પંખ એટલે કાદવ, તો કે કાદવમાં જન્મ લે એને કહેવાય છે પંકજ। તો આ જે લેખક છે પ્રફુલ્લ નંદ શંકર દવે, એ મોટી ઉંમર સુધી કુંવારા હતા, પરંતુ એક વખત દક્ષિણ ભારતમાં છોકરી જોવા જાય છે। અને સીધી વાત છે કે યુવાનીનો તરવરાટ હોય, મનમાં અનેક કલ્પનાઓ કરી હોય, અનેક સપનાઓ સેવ્યા હોય, અને ત્યાં આગળ જાય છે, પરંતુ એ ઝૂંપડપટ્ટીમાં, એ કાચા મકાનોમાં અને ગાંધીજીના વિચારોથી મળેલી આ એક છોકરીને જુએ છે, ત્યાં આગળ એમના સપના ચકના ચૂર થઈ જાય છે। અને પછી એમને એમ થાય છે કે શું આ ગામડાની છોકરીઓ આવું
મજૂર જેવા જોવાતા લોકો અને આ ગાંધીવાદી લોકો શું મારા વિચારથી મારા શહેરમાં અમારો મેળ ખાશે કે નહીં, પરંતુ જ્યારે એમની સાથે મળે છે, એનું સાચું સ્વરૂપ જોવે છે, તો સાક્ષાત દૈવી સ્વરૂપ જોવાય છે અને આપણે જે કલ્પના ન કરી હોય એવી વસ્તુ અહીંયા આગળ જોવાય છે. અને આ લેખક એમના સ્વભાવથી, એમના આકર્ષણથી, એમની સાદગીમાં જે એનું જે આકર્ષણ નીતરી રહ્યું છે, અને ક્યાંય કોઈ જૂઠા ભપકા નહીં. શહેરમાં આપણાને જૂઠા ભપકા જોવાતા હશે, ફોર્માલિટી જોવાતી હશે, પરંતુ ગામડાઓમાં આવું કશું જ નથી. ત્યાં આગળ જે આપણું વ્યક્તિત્વ છે એને જ લોકો વ્યક્ત કરે છે, અને આ સાચી વસ્તુ એમને મળી જાય છે. અને પછી એમના પરિવાર વિશે, એમની માતા પિતા કોણ છે, એમનું કુળ કોણ છે, એ વિશે સાચી હકીકત જાણે છે. અને ત્યારે એમને પણ ખબર પડે છે કે આ ખરેખર એક કાદવમાં ઉગેલું એક ફૂલ છે, એટલે પંકજ છે આ પણ એક. અને એમ કરી બંને એકબીજાનો સ્વીકાર કરે છે. તો આજે એમની એક રચના ભણવા જઈ રહ્યા છે, સેલ્વી પંકજમ. આ લેખક એક કન્યાને જોવા જાય છે, ત્યારે એ પોતાની જે વાર્તા છે એ વ્યક્ત કરી રહ્યા છે કે ગાંધીગ્રામના દરવાજે મને છોડી મોટર ધસમસથી ત્યાંથી ચાલી ગઈ. દરવાજામાં પ્રવેશ કરતાં મારું મન ધડકી ઉઠ્યું. પ્રશ્ન થયો, મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને? માત્ર એક જાહેર ખબર વાંચીને, પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છું. થોડા વેરાન, થોડા શહેરિયા, પણ વધારે પડતા ગામઠી દેખાતા આ સ્થાનમાં વસતી યુવતી કેવી હશે? આદર્શની ઘેલછામાં, લાગણીઓના ઉભરામાં કોઈ ઉતાવળ્યું પગલું તો મેં નથી ભર્યું ને? આમ કરી એમના મનમાં અનેક પ્રશ્ન થઈ રહ્યા છે. મેં ચોમેળ નજર દોડાવી. મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજો કોઈ દેખાયું નહીં. ત્યાં મારી નજર નાળિયેરના પાંદડાથી છાયેલા છાપરાવાળી નજીકની કુટીર પર પડી. મેં એ તરફ ચાલવા માંડ્યું. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ લેખક જ્યારે દક્ષિણ ભારતમાં એક કન્યાને પસંદગી અર્થે ગયા છે, અને ત્યાં આગળ સ્વાભાવિક છે કે કોઈપણ વ્યક્તિ જ્યારે કન્યાને પસંદ કરવા જાય ત્યારે અનેક એમના મનમાં કલ્પનાઓ થતી હોય છે, અનેક વિચારો આવતા હશે. એ છોકરી કેવી હશે, એમનો સ્વભાવ કેવો હશે, કેવી એની સુંદરતા હશે, એમ કરીને એમનું મન અંદરથી આનંદિત છે. પરંતુ જ્યારે આ ગાંધીગ્રામ જાય છે તો ત્યાં આગળ જોયું. તો હવે જ્યારે લેખક અહીંયા આગળ છોકરી જોવા આવ્યા છે ત્યારે એમને જોવાય છે કે આ જે સ્થાન છે દક્ષિણમાં, તેમને અનેક પ્રશ્ન થાય છે કે હું કોઈ ભૂલ તો નથી કરી રહ્યો ને? એ તો પોતે શહેરના છે, મુંબઈના છે, પરંતુ કહે છે કે આ બધું અહીં આગળ શહેર જેવું કશું જોવાતું નથી, વધુ પડતું ગામડા જેવું જોવા છે. તો કે કન્યા કેવી હશે એમ કરીને વિચાર કરે છે. પછી ચાર બાજુ નજર દોડાવે છે અને ત્યાં આગળ કશું જોવાતું નથી, અને છેલ્લે નાળિયેરના પાંદડાથી ઢાંકી હોય એવી છાપરાવાળી એક કુટીર જોવાય છે. કુટીર એટલે એક ઝૂંપડું. તો એ તરફે ચાલવા માંડે છે. એ ગાંધીગ્રામના ડિરેક્ટરીની ઓફિસ હતી. મારી પૃચ્છાના જવાબમાં એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા ભાઈ બહાર આવ્યા. મિસ પંકજમનો હું મહેમાન છું એ જાણતા પોતે જ એમનું ક્વાર્ટર બતાવવા માટે મારી સાથે ચાલ્યા. ચાલતા ચાલતા રહીને આસપાસના શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ઊભેલા અત્યંત સાદા મકાનોને અવલોકનતા મારા મનમાં પ્રશ્ન સળવળવા માંડ્યો. ક્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં સાદગીભર્યા જીવનમાં ઉછરેલી એ યુવતી કેમ કરીને મેળ ખાશે? હું અસ્વસ્થ થવા માંડ્યો. ગાંધીગ્રામને ઝાપે ઉતર્યો. ત્યાં મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્નમાં રાચ્યો હતો એ ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું. અમે એક લાંબા બરાક જેવા ઓરડીમાં બ્લોકને અંતે એકાએક અટક્યા. ત્યાં એક નાનું ઘર હતું. આંગણામાં સુંદર સફેદ સુશોભન આલેખેલું હતું. આ સ્વેલ્વી પંકજમનો ગૃહ. એવું કહી
એના ઘેરા રાખોડી રંગથી આ રંગેલા સાદા પણ મજબૂત કમાળ પર ધીમેથી ટકોરા માર્યા. થોડી એક ક્ષણે મારું હૈયું કે વિચિત્ર ઉર્મિઓથી ધકધક થઈ ઉઠ્યું, કેવી હશે? એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જ્યારે આ લેખક જ્યારે અહીંયા આગળ કન્યા જોવા ગયા છે ત્યારે હવે એના સ્થાન સુધી તો પહોંચી ગયા છે, ત્યારે કહે છે કે ગાંધીગ્રામની ડિરેક્ટરીની ઓફિસ હતી. એ પૃચ્છાના જવાબમાં એમને તદ્દન ખાદીના લેબાસવાળા એક ભાઈ બહાર આવ્યા. લેબાસ, લેબાસ એટલે વસ્ત્રો, એટલે ખાદીના વસ્ત્રો પહેર્યા હોય એટલે ગાંધીજીના માર્ગે ચાલનારા જે લોકો હતા એવા આ ખાદીના લિબાસવાળા જે એક ભાઈ આવ્યા હતા. અને એ કહે છે કે આ મિસ પંકજમનો મહેમાન છે એટલે એમને ક્વાર્ટર્સ બતાવવા માટે, ક્વાર્ટર્સ એટલે જે રહેવા માટેનું જે સ્થળ આપ્યું હોય ત્યાં આગળ લઈ જાય છે. અને એ સમય દરમિયાન એમના મનમાં, આ લેખકના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કે ક્યાં હું મુંબઈનો રહેવાસી ને આ ક્યાં સાદગીભર્યા જીવનમાં ઉછરેલી યુવતી. અહીં આગળ જે લેખકની જે માનસિકતા છે એ આપણે હંમેશા આ વસ્તુ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે જીવીએ છીએ શહેરી વાતાવરણમાં એ ખોટે ખોટા ભપકા અને ઊંચી ઇમારત એ બધું ફક્ત અને ફક્ત આકર્ષણ હોય છે, એની અંદર પ્રેમ હોતો નથી. અને લેખકને પણ અહીંયા આગળ એમ જ લાગે છે કે ક્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં સાદગીભર્યા જીવનમાં ઉછરેલી યુવતી. એટલે કહે છે કે અમારા વિચારોનો મેળ કઈ રીતે ખાશે. એમ કરી લેખકે જે રસ્તામાં જતી વખતે જે મનમાં સારી સારી કલ્પનાઓ કરી હતી હવે એ બધી ચકણાચૂર થઈ ગઈ છે. લેખક અસ્વસ્થ થઈ ગયા છે અને હવે જ્યારે આ સેલ્વી પંકજમ, જે કુમારી પંકજમ હતી, એના ઘરે જતા રહ્યા છે અને દરવાજામાં એ આવીને ઊભા છે અને ત્યાં પણ એક જ પ્રશ્ન થઈ રહ્યો છે, કેવી હશે? ને કમાડ ધીરેથી ખુલ્યા, ત્યાં એ ઊભી હતી. આ તમારા મહેમાનને લાવ્યો છું બહેન, આવો આવો, તમારો આભાર. ક્યારની તમારે રાહ જોઈને બેઠી હતી? ચોક્કસ કયા સમયે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં એટલે હું ડિડિંગલ લેવા આવી શકી નહીં. માફ કરજો, તમને કોઈ તકલીફ તો નથી પડી ને? અંદર આવો નારાયણજી, આભાર કહી ફરીથી અને નમસ્તે કહેતા પેલા ભાઈએ વિદાય લીધી. મેં પણ તેમનો આભાર કહી શિષ્ટાચાર બતાવ્યો. એટલે જ્યારે લેખકને જે વ્યક્તિ મૂકવા આવ્યા હતા, જે ખાદીવાળા લિબાસવાળા ગાંધીગ્રામની ડિરેક્ટરીની ઓફિસમાંથી, એ ત્યાંના એક વ્યક્તિ હતા જેમનું નામ હતું નારાયણજી. જ્યારે એમને ત્યાં આગળ લેખકે પૂછ્યું કે હું સેલ્વી પંકજમનો એટલે કુમારી પંકજમનો મહેમાન છું, ત્યારે નારાયણભાઈ જાતે એમને આ સેલ્વી પંકજમના જે ક્વાર્ટર્સ છે એમનું ત્યાં આગળ મૂકવા ગયા હતા. ત્યારે પછી હવે કીધું કે આવો તમે અંદર બેસો અને કહ્યું કે તમે પત્રમાં જણાવ્યું નહોતું નહીં તો હું તમને ડિડિંગલ લેવા આવી શકતી. તો ડિડિંગલ એ ત્યાંના એક વિસ્તારનું નામ છે. એમ કહે છે કે જે વિસ્તાર છે ત્યાં સુધી હું તમને લેવા આવતી, પરંતુ કહે છે કે તમે પત્રમાં જણાવ્યું નહોતું કેટલા વાગે આવવાના છો એટલે હું તમને લેવા ના આવી, એમ કરીને માફી માંગે છે. ખરેખર અહીંયા આગળ આમના જે શબ્દો છે કે હું ડિડિંગલ લેવા ના આવી, માફ કરજો, તો આ માફ કરજો આટલા બે શબ્દની અંદર જ કેટલો બધો વિવેક સ્પષ્ટ થઈ રહ્યો છે. અહીંયા આગળ આ જે સેલ્વી પંકજમ છે, કુમારી પંકજમ, એનો અહીંયા આગળ વિવેક, એનો સ્વભાવ આપણાને જોવાઈ રહ્યો છે. અને પછી નમસ્તે કહી એ બધા એકબીજા પાસેથી ચાલ્યા જાય છે અને અહીંયા આગળ શિષ્ટાચાર બતાવે છે. મારા પ્રસન્ન ચિત્તમાં કમાડ વચ્ચે ઊભેલી આ નાજુક યુવતી, એની મૂર્તિ કંડારાઈ ગઈ હતી. મારી કલ્પનામાં વસેલી નારીને એ બહુધા મળતી આવતી હતી. અમુક રીતે એ વધુ આકર્ષક હતી એમ મને લાગ્યું. એક કોઈ સુંદર યુવતી નહોતી, એમ તે પણ મારી જેમ યુવાન વય વિતાવી ગઈ હતી. છતાં એ કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક હતી. સહજ શ્યામ કહેવાય એવી યુવતીના મોં પર સદાય વિહરતું સ્મિત સામાને આત્મીય બનાવી દેતું હતું. એટલે કહેવાનો અર્થ એવો છે કે જ્યારે લેખકે જે કલ્પના કરી હતી રસ્તામાં કે કેવી સરસ હશે, એનો સ્વભાવ કેવો હશે, પરંતુ અહીં આગળ જ્યારે આવે છે ને વાસ્તવિક રીતે આ સ્ત્રીને મળે છે, સેલ્વી પંકજમને એટલે કુમારી પંકજમને મળે છે, ત્યારે એમને એમ જ થાય છે કે હું જે આ રસ્તામાં આવતો હતો ને મેં જે કલ્પના કરી હતી
એવી જ આ સુંદર સ્ત્રી છે. એમના જે રહેઠાણ ને બધું જોતા તો એક વખત લેખકને અહીંયા ઘડી ખચવાટ થઈ ગયો હતો કે ક્યાં હું મુંબઈનો ને ક્યાં આ ગામડાની આ સ્ત્રી, અમારો મેળ કઈ રીતે ખાશે. પરંતુ વાસ્તવિક સ્વરૂપે અહીંયા ઘડી જુએ છે ત્યારે કહે છે કે ના, ખરેખર અમારા વિચારો મળતા આવી રહ્યા છે. મીઠા જરા ઘેરા અવાજે દક્ષિણની એક્સેન્ટ સાથે એ ગુજરાતીમાં બોલી, અહીં ખૂબ તાપ છે, હું તમને ઠંડુ પાણી આપું, આવો બેસો. એ રસોડામાં ચાલી ગઈ. હું આશ્ચર્યથી છળી મર્યો. એક મધુર સંતોષથી હું ગદગદ બની ગયો. એટલે અહીંયા આગળ જ્યારે દક્ષિણમાં કન્યા જોવા ગયા હતા ત્યારે એમને લાગતું હતું કે આ કન્યા, એમની ભાષા, એમની રહેણીકરણી બધું જ અલગ હોય. અને અનેક પ્રશ્નો એમના મનમાં ઉદ્ભવી રહ્યા હતા કે ક્યાં હું શહેરનો અને ક્યાં ગામડાની યુવતી. પરંતુ આ વ્યક્તિને જ્યારે મળે છે ને ગુજરાતીમાં બોલે છે કે અહીં ખૂબ તાપ છે, હું તમને ઠંડુ પાણી આપું, ત્યારે લેખકને એટલું બધું આશ્ચર્ય થયું કે ખરેખર જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તો એ કહેવતને જાણે સાર્થક કરતા હોય તો કહે છે કે આ આશ્ચર્યથી છળી મળ્યું, એટલે ખૂબ ગમ્યું, એ લેખકને ખૂબ આનંદ થયો. છળી મળવું એક રૂઢિપ્રયોગનો અર્થ છે, એટલે ખૂબ એમને નવાઈ લાગવી. હવે અહીંયા આગળ લેખક એ જે સેલ્વી પંકજમનું જે રહેઠાણ છે એનું વર્ણન કરે છે. ઓરડો નાનો હતો પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો. ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદીવાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત રીતે ને કલાત્મક રીતે ગોઠવેલા હતા. ભીતો પર ગાંધીજી, વિનોબાજી, સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ હતી. એક નાની ચારપાઈ પાસે રેટીઓ ને પુણ્યો પડ્યા હતા. મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરી બની. અચેતનમાં અત્યાર સુધી ભંડારેલી આ સુખી ઘર વસાવવાની એષણા ધીમે ધીમે સળવળવા માંડી. મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવવા માંડ્યો. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે આ જે સેલ્વી પંકજમનો જે ઓરડો છે એનું અહીંયા આગળ વર્ણન કરવામાં આવ્યું છે કે નાનો ઓરડો હતો, એની ઉપર ખાદીવાળી, એટલે જે ગાંધીજી જેનો આગ્રહ રાખતા હતા કે આપણે ખાદીના કપડાં જે હોય આપણે સ્વદેશી વસ્તુ વાપરવાનું, જે વિદેશી વસ્તુ હોય એવા તો ભાપ ભપકાવાળા જે કપડાં હોય એમનો પણ એમને ત્યાગ કર્યો હતો. તો કહે છે કે આ સાદગી ભર્યા વાળી આચ્છાદિત ગાદી જે પાટ હતો એની પર ચાદર તરીકે ખાદીની ચાદર હતી, એની ઉપર તકિયા અને એ બધું એટલું કલાત્મક રીતે ગોઠવેલું હતું કે જો આપણે એક માનસિકતા ધરાવતા હોઈએ કે ખાદીની વસ્તુ એ તો સાવ જે જૂનવાણી વિચારના હોય એ લોકો વાપરે, પરંતુ ના, આ વસ્તુ પણ આકર્ષક હોય જ છે. અને કહે છે કે એમની પાસે એમની જે ચારપાઈ હતી એટલે ખાટલો કહીએ આપણે, ત્યાં આગળ રેટીઓ અને પૂણીઓ હતા. પૂણીઓ એટલે રૂની જે રેટીઓ કાતવા માટેનું જે વસ્તુ હોય, રૂની પૂણીઓ કહેવાય, એને પૂણી કહેવાય છે, રૂની પૂણી, જેનાથી એ કાતી અને ખાદીના કપડાં બને છે. તો કહે છે કે આ બધાથી મારું મનમાં એક ઘેરી અસર બની અને એક સુખી ઘર વસાવવાની એમના મનમાં કંઈક ને કંઈક મીઠા મીઠા વિચારો આવવા લાગ્યા. પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી આંખોને નાક બેઉ એક તૃપ્તિ અનુભવી. તૃપ્તિ એટલે સંતોષ. હવે લેખકને સંતોષ થયો કે ના, હું જે છોકરીને કલ્પના કરતો હતો, મને જે છોકરી જોઈએ છે એ ખરેખર આવી હોવી જોઈએ, ચાલશે, એમ કરીને એક સંતોષ અનુભવ્યો. એટલે કહે છે કે મેં એક તૃપ્તિ અનુભવી. કેસમાં ગૂંથેલી મોગરાની વેણીએ વાતાવરણ મીઠી સુગંધથી મહેકતું કરી મૂક્યું હતું. એને પરિધાન કરેલી સાડી ખાદીની હતી એ માનવા મારું મન તૈયાર નહોતું. મોડર્ન પ્રિન્ટર્સને પણ લજાવી એવી સુંદર આછા રંગના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીને એ બનાવેલી હતી. ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિને અદૃશ્ય મજબૂત તાતણાથી બાંધી રહી હતી. હું અસહ્ય બની એમાં બંધાઈ જઈ રહ્યો હતો, બલકે એ અસહાય ને બંધન મને ગમતા હતા. એટલે અહીં આગળ આ ફકરાની અંદર લેખક એવું કહેવા માંગે છે કે આ જે સ્ત્રીનો જે પરિધાન કર્યો છે એની ઉપર જે સૌંદર્ય છે એ કઈ રીતનું છે કે જ્યારે પાણી લઈને આવી ત્યારે કહે છે કે એની સાદગી હતી, માથાની અંદર મોગરાની વેણી હતી અને એ સુગંધથી મહેકતું હતું, એનાથી વાતાવરણ
આપણે જ્યારે શહેરમાં જોઈશું ત્યારે જ્યારે ખોટા ખોટા નકલી ચોટલા કેવું બધું હોય છે એ ફક્ત અને ફક્ત આકર્ષણ હોય છે, પરંતુ અહીં આગળ તો વાસ્તવિક મોગરાની અને એની મીઠી સુગંધથી અહીં આગળ જાત જાતના પરફ્યુમ કે અત્તર પણ ઢીલા પડી જાય. એટલે કે છે કે જે કુદરતે જે વસ્તુ આપ્યું છે એવી વસ્તુ અહીં આગળથી આખું મીઠ મોગરાની આ વેણીએથી વાતાવરણ સુગંધ થઈ ગયું હતું. એના પરિધાન કરેલી સાડી એટલે પહેરેલી સાડી એ ખાદીની હતી અને એમનું મન માનવા તૈયાર નહોતું કે આ મોડર્ન પ્રિન્ટર્સને પણ લજાવે એટલે શરમ આવે. એટલે આપણે જે કંપની કે ફેક્ટરીઓમાં જે મોડર્ન પ્રિન્ટવાળી વસ્તુ હોય એવા લોકોને પણ શરમ આવી જાય એવી આ ખાદીની સરસ સાડી પહેરી હતી અને એમનું મન માનવા તૈયાર નહોતું કે આ વસ્તુ આ સાડી એ ખાદીની છે. એમ જ લાગે કે કોઈક સરસ ફેક્ટરીમાંથી મોંઘામાં મોંઘી મંગાવી હશે અથવા તો બનાવડાવી હશે. અને કહે છે કે સુંદર આછા રંગનો મિશ્રણને અસ્તવ્યસ્ત વેરી એ બનાવેલી હતી એટલે રંગીન આ સાડી હતી. ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વ કો અદૃશ્ય મજબૂત તાતણાથી બાંધી રહી હતી. અને કહેવાનો અર્થ એવો છે કે એમનું જે બોલી છે, એમનો જે પરિધાન છે, એમનું જે વ્યક્તિત્વ છે એ લેખકને ધીરે ધીરે ગમી જતા હતા. લેખકને એ એમના મનને બાંધતું હતું એટલે ગમી જતા હતા. હવે સેલ્વી પંકજમ આગળ કહે છે, એણે જ મૌન તોડ્યું. મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉપજી હશે. તમારા મોંના ભાવ જોઈ હું સમજી ગઈ હતી. હું 3-4 વર્ષ વડોદરામાં રહી હતી. મારું MSc અને હોમ સાયન્સ મેં ત્યાં કર્યું હતું. ડિગ્રી લીધા બાદ મેં 1.5 વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી. બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું હતું. મને ગુજરાત ગમી ગયું હતું. શું કહે છે, મને ગુજરાત ગમી ગયું હતું ને ગુજરાતીઓ પણ. આટલું કહેતા એ મીઠું મીઠું હસી. એને લગારે ક્ષોભ થતો એવું એના વર્તન પરથી મને લાગ્યું નહીં. એને બોલવાની ને વાતચીત કરવાની રીત એટલી સરળ, એટલી સ્વચ્છ ને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા માંડી. ગુજરાતીઓ પણ જ્યારે એવો શબ્દ બોલ્યા હતા કે મને ગુજરાતીઓ ગમી ગયા, ગુજરાતી ગમે અને ગુજરાતીઓ પણ, જ્યારે આ વાત કરી હતી એમાં કીધું ખાસ આ શબ્દ ઉપર ધ્યાન આપજો કે મને ગુજરાત ગમી ગયું અને ગુજરાતીઓ પણ, તો આ શબ્દ પાછળનો એનો ભાવ સૂચક બેવ સમજી ગયા લેખક. અને એમના મને એક જાતની સ્વીકારતાનો સંકેત આપી દીધો છે. એટલે જ્યારે અહીં આગળ આ સ્ત્રી જ્યારે પસંદગી કરવાના હતા એકબીજાને, લેખક અને શૈલી પંકજમ, ત્યારે એમને કીધું કે મને ગુજરાતીમાં બોલતા તમને નવાઈ લાગી હશે. કારણ કે લેખક તો કલ્પના કરી હશે કે આ સાઉથ એટલે દક્ષિણ ભારતમાં આટલું સરસ ગુજરાતી બોલતા હોય એવા કોઈ વ્યક્તિ હશે. ત્યારે પછી એ કહે છે કે મેં મારું હોમ સાયન્સ અને MSc બરોડામાં કર્યું હતું અને કહે છે કે 1.5 વર્ષ નર્સરીમાં નોકરી કરી. એટલે જે આપણે નર્સરી એટલે બાલવાડી કહીએ, જે બાલ મંદિર, તો કે ત્યાં આગળ મેં બાળકોના સંપર્કમાં આવી તો ભાષા શીખવાનું સહેલું બની ગયું. અને કહે છે કે મને ગુજરાત ગમી ગયું અને ગુજરાતીઓ પણ ગમી ગયા. તો એમાં જ્યારે ગુજરાતીઓ ગમી ગયા એમ કીધું કે ગુજરાત ગમી ગયું અને ગુજરાતીઓ પણ, તો આ ગુજરાતીઓ પણ આ શબ્દની અંદર કહેવાનો અર્થ એવો હતો કે જે લેખક એમને પસંદ કરવા આવ્યા છે તે એમને પણ પસંદ હોય એ તરફ સૂચન કર્યું હોય એવું લેખકને લાગે છે. મેં સ્વસ્થ બની બોલવા માંડ્યો. મારી મુક્તમાં મુક્ત કલ્પનામાં પણ મેં વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી વ્યક્તિની મુલાકાત થશે. સાચું કહું છું તમને, મારા આનંદનો પાર નથી. તમારી બોલીમાં જે મીઠાશ છે એ મેં કોઈ ગુજરાતણમાં પણ સાંભળી નથી. તમારી વાત સાચી છે, પારકાને મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે. હવે જુઓ તમે થાકી ગયા લાગો છો, તાપ પણ ઘણો છે, લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાઈ હોય. હું તમને મહેમાનગૃહે લઈ જાઉં, ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થાઓ, હું ભોજનનો પ્રબંધ કરું છું. પછી તમે 2-4 કલાક આરામ કરો. નમતી સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓ વિશે પરિચય કરાવીશ. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જ્યારે એકબીજાને પસંદ કર્યા અને
पसंदगी में जे स्वीकारता सूचक शब्दों आप्या था कि गुजराती पण गमी गया छे, त्यारे लेखक पण हवे स्वस्थ थवा मांड्या। एमनी जे मानी अंदर जे भार अनुभवी रहा था एमांथी हवे थोड़ा मुक्त थई रह्या छे अने कहेवा लागे छे कि खरेखर आ दक्षिणमां मने गुजराती भाषा समझे एवी व्यक्तिनी मुलाकात हशे अने कहे छे कि तमे तो एटलो स्पष्ट गुजराती बोलो छो, एवं एम कह आवी बोली आवी मिठास ए मैं गुजरातमां पण सांभळी नथी। एटले बन्नेए एकबीजाने पसंद करी लीधा होय अने स्वीकार कर्या होय एवा शब्दोथी अहींया गड़ी आपणाने समझवा मळे छे कि बन्ने एकबीजानो स्वीकार मनोमन करी लीधो छे। અને પછી કહે છે કે હવે તમે થોડો આરામ કરો, આપણે બધી જે કંઈ વાર્તાલાપ છે આ ગાંધીગ્રામ વિશે તમારે જાણવું હશે એ બધો પરિચય હું તમને થોડી વારથી કરાવીશ, એમ કરીને એમને આરામ માટે મહેમાન ગૃહ એટલે જે આપણે વિશ્રામ ગૃહ કહીએ ત્યાં આગળ લઈ જાય છે। ત્યાં આગળ લેખક કહે છે, હું મનોમન બોલ્યો, કેવી સરસ ચતુરાઈ, એકમેકનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો હતો। એક પછી એક ક્રિયાઓ પતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો। મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે, એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીતો, એ માત્ર એ કેવી મુક્ત, કેવી સારી, કેવી સીધી ને કેવી નિખાલસ, ક્યાંય ખોટી શરમ નહીં, ક્યાંય ખોટો દંભ નહીં, કસર છેતરામણી કે ચાલાકી નહીં, ઉઘાડી ચોપડી જોઈ લો અને વાંચી લો અને જાણે સમજી લો। એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ લેખક એ આ સેલ્વી પંકજમનું અહીંયા આગળ વર્ણન કરી રહ્યા છે કે એ તો એક ખુલ્લી કિતાબ છે, જાણે આપણે એનું જે વર્તન હોય એ જાણે આપણે જોઈ અને તરત સમજી જવાય। ખરેખર તો શહેરની અંદર જો આપણે જોઈશું તો લોકો મીઠું મીઠું બોલશે, પરંતુ એમના મનમાં શું ચાલી રહ્યું છે આપણને જોવાતું નથી। મીઠું મીઠું બોલી ને લોકો છેતરતા પણ હોય છે શહેરમાં, પરંતુ કહે છે કે અહીંયા ઘડી તો એવું કશું જ નથી। કહે છે કે આ સીધી સાદી છોકરી એના મોં ઉપર કેવી સીધી સાદી છે, નિખાલસ ભાવ છે, ખોટી શરમ નહીં ને ખોટો દંભ પણ નહીં, એના મનમાં કોઈ છેતરામણી કરવાની ચાલાકી પણ નહીં, જાણે ખુલ્લી કિતાબ હોય એવું જ એનું વ્યક્તિત્વ, એનો સ્વભાવ, જેવો સ્વભાવ હોય એવું જ એ વર્તન કરે। જ્યારે શહેરની અંદર ચહેરા ઉપર ચહેરા લોકો લગાડી અને જે ઢોંગ ધતિંગ કરતા હોય એવું કશું જ આની અંદર જોવાતું નથી, અને એ જ વસ્તુ લેખકને આકર્ષી ગયું અને કહે છે કે એનું વ્યક્તિત્વ એ તો ઉઘાડી ચોપડી જોઈ લો, જાણે વાંચી લો અને સમજી લો। ત્યાં એક શંકા ઉઠી લેખકને, હવે અહીંયા આગળ એમનો મન વિશે જે એકબીજાને પસંદ સૂચક શબ્દોથી તો સ્વીકાર કરી લીધા છે, પરંતુ અહીં આગળ એક શંકા ઉઠે છે, રે ભાઈ તું તો પ્રેમમાં ગયો, તું તો પ્રેમમાં પડી ગયો, પણ એનું શું, તું એને સ્વીકાર્ય બનશે? થોડી બેચેની થઈ, વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ। એટલે વિચારોની અંદર અહીં આગળ લેખકને એમ થઈ રહ્યું છે કે હવે આ સ્ત્રીનો હું સ્વીકાર કરું કે ન કરું, અને એમ લાગે છે કે સ્ત્રી તો સરસ છે, ગમી પણ ગઈ છે, તો શું એમને એમ વિચારોમાં વિચારો બહુ જ આવતા હોય પ્રિય વ્યક્તિના, ત્યારે એમને પોતાને અંદરથી એક સવાલ થવા માંડે છે કે હું પ્રેમમાં પડ્યો। હવે અહીંયા આગળ જે એમને જે વાતાવરણ હતું જે ગાંધીગ્રામનું એ માટે બતાવવા માટે અહીંયા આગળ જે સેલ્વી પંકજમ છે એ એમને લેવા માટે આવે છે, અને એને જે કીધું હતું કે તમે આરામ કરો અને નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ, ત્યારબાદ હું તમને ગાંધીગ્રામનો પરિચય કરાવીશ। તો હવે અહીંયા આગળ એ પરિચય કરાવે છે। સાંજ મજાની હતી, હું એની રાહ જોતો, ફરી ઉત્કંઠ બનતો લોબીમાં આંટા મારતો હતો, એવામાં એ આવી, નમસ્કાર કરી એ પગથિયા પર ઊભી રહી, હું એના આકર્ષક સ્વરૂપ જોઈ ખરેખર આભો બની ગયો। મને અનુભવ થયો કે હું નવી જ વ્યક્તિને મળી રહ્યો છું। જ્યારે હવે સેલ્વી પંકજમ એમને આરામ બાદ એમને લેવા આવ્યા છે, ત્યારે સરસ સુંદર રીતે તૈયાર થઈને આવ્યા છે આ સેલ્વી પંકજમ, અને લેખક ત્યાં આગળ એમને જોઈ ને એમનું આકર્ષક સ્વરૂપ જોઈ ને ખરેખર આભા બની ગયા છે। આભા બની જવું એટલે ચકિત થઈ જવું, દંગ થઈ જવું, આશ્ચર્ય થઈ ગયા, કારણ કે એમને વિચાર્યું પણ નહોતું કે આ સ્ત્રી સાદગી ભર્યામાં પણ આટલું બધું સૌંદર્ય હશે। સાદગીમાં
પણ આટલી મોહક સુંદરતા ને કમનીયતા હોઈ શકે એનો ખ્યાલ મને જીવનમાં પહેલીવાર આવ્યો. મારું મન હર્ષ વિભોર બની ઉઠ્યું. કારણ આ દેખાતું ખરબચડું જીવન શહેરના ઉપલકીલા ભપકાને ક્યાં લજવે એવું ચીવટવાળું શોભન લબ્ધ હતું. ચોરસ ડિઝાઇનના તખ્તામાં ગ્રામ પ્રતિકોના તપખીરિયાની પોપટી રંગની ભાતથી શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ્જ હતી. કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો. લુખ્ખા ઢીલા વાળના આધુનિક સ્ટાઇલના અંબોડામાં ફૂલોની ગૂંથણી હતી. આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મોહરવાળી હાથે બનાવેલી ચંપલો હતી. ભપકને મહકતા વાતાવરણમાં સચેત બની ગયું હતું. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જ્યારે આ સેલ્વી પંકજમ એટલે કુમારીજી પંકજમ છે, જ્યારે મહેમાન ગૃહે લેખક રોકાયા હતા ત્યાં જ્યારે લેવા માટે આવે છે તો ત્યાં આગળ લેખક એમનું સૌંદર્ય જોઈને ચકિત થઈ જાય છે, આભા બની જાય છે, ચકિત થઈ જાય છે. ત્યાં આગળ એમનું જે પરિધાન છે, એમના જે વસ્ત્રો છે, એમનું જે સૌંદર્ય છે એનું વર્ણન અહીં આગળ લેખકે કર્યું છે. અને એમને એવું લાગે છે કે ખરેખર શહેરને ભપકાને લજવી નાખે એવું આ વાસ્તવિક સૌંદર્ય છે. એટલે કે જે કે શહેરમાં તો જે સૌંદર્ય હોય એ તો ફક્ત બાહ્ય હોય છે, એની અંદર ફૂલોની સુગંધ નથી હોતી. પરંતુ કહે છે કે અહીંયા આગળ તો જે સાચોકલું જે સૌંદર્ય હોય એ અહીંયા જોવા મળે છે કે શહેરનો દેખાતો આ ખરબચડું જીવન અને ઉપલકીલા ભપકાને ક્યાં લજવે એવું ચિત્ર ચીવટવાળું શોભન લબ્ધ હતું. એટલે કહે છે કે અહીંયા આગળ સાચું સુશોભન હતું. અને કહે છે કે ગાંધીજીના વિચારોથી સુશોભનવાળું આ ગાંધીગ્રામમાં જ્યારે આ સેલ્વી પંકજમ રહે છે તો કહે છે કે ચોરસ ડિઝાઇનના તખ્તામાં ગ્રામ પ્રતિકોના તપખીરિયાની પોપટી રંગની ભાતથી શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ્જ હતી. એટલે એ સાદી અને ખાદીની સાડીમાં તો હતા જ, પરંતુ એની અંદર પણ સૌંદર્ય હતું. કપાળમાં ગુલાબી રંગનો કંકુનો ચાંદલો હતો. અને કહે છે કે એમના વાળને લુખ્ખા વાળને આધુનિક સ્ટાઇલથી અંબોડામાં ફૂલોની ગૂંથણી કરી હતી. અને બદામી રંગની પટ્ટીમાં લાલ મોહરવાળી હાથે બનાવેલી ચંપલો હતી. એટલે અહીંયા આગળ જોવાય છે સાદગી, સ્વદેશી વસ્તુ અપનાવવા તરફનો એક આ સંકેત છે કે જોવાય છે બધી વસ્તુ સાદગી, પરંતુ એને જો આવડત હોય તો એને પણ એટલી બધી રીતે સુશોભન કરી શકાય કે એની અંદર જે આપણે જે શહેરના જે ભપકા હોય એને એમાં ક્યાંય સ્થાન નથી મળતું. અને કહે છે કે આ ભપકને મહકથી વાતાવરણ સચેત બની ગયું હતું. એટલે અહીં આગળ સાચકલું જે વાસ્તવિક જીવન કહેવાય એમ કહે છે કે અહીંયા આગળ મેં જોયું. કંઈક બોલવાનું, એની પ્રશંસા કરવાનું, એને આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું. ખાદીની સાડી, ગ્રામ વિસ્તાર, સાદા માણસો, આ બધું આટલું સુંદર હોઈ શકે, એમાં આટલી શોભા હોઈ શકે એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામ ન આવ્યો હોત તો મને જીવનમાં કદી ના આવત. ખરેખર આ સાડી તમને સરસ દીપે છે. આમ તારીફ કરી એમના વખાણ કર્યા એટલે જરા શરમાયા, એ લજ્જાને હું જોઈ રહ્યો. પોતાને સંભાળી લઈ આ સેલ્વી પંકજમ હવે બોલે છે, હજુ તમે બધી નાની નાની સંસ્થાઓની મુલાકાત લેશો અને એની વિભિન્ન પ્રવૃત્તિઓથી પરિચિત થશો ત્યારે તમને તેની મહાનતા સમજાશે. ચાલો તમને આ સંસ્થાનો હું પરિચય કરાવી દઉં. એમ કરી ને આ સેલ્વી પંકજમ અતિથિ ગૃહેથી આ લેખકને લેવા આવે છે. અને બંને એકબીજાના સૌંદર્યથી અને સાચા સૌંદર્યથી એમ કહી શકાય એકબીજાથી આકર્ષિત થાય છે અને સુખનું વાતાવરણ અહીંયા આગળ થાય છે. અને બંને એકબીજાને હવે તારીફ કરી અને થોડીક શરમ સાથે એકબીજાનો સ્વીકાર કરી અને વાત કરે છે. અને એકબીજાની વખાણની અંદર અહીંયા આગળ જે ખોટો દંભ નહીં પરંતુ જે વાસ્તવિક સૌંદર્ય છે એ આપણને જોવાઈ રહ્યું છે. અને હવે સેલ્વી પંકજમ કહે છે કે તમે આ ગાંધીગ્રામની નાની નાની સંસ્થાઓની મુલાકાત લેશો ત્યારે એ બધું તમને ખરેખર ગાંધીજીની જે મહાનતા હતી એ બધું તમને સમજાઈ જશે અને અહીં આગળ પરિચય કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આ ગાંધીગ્રામની જે સંસ્થાઓ છે એનો પરિચય આપણે આવતા તાસમાં લઈશું. અસ્તુ.